पास पेट्रोल पंप ना कैशियर पर हमलो करी लूट करी देवामां आवी छे। कैशियर पासे थी 8 लाख रूपया की लूट करवामां आवी। बैंक में कैश भरवा जती वक्त बनी आ घटना। बे युवाने बाइक पर पीछो करी बात में हमलो कर्यो। कैशियर ने मार मारी रूपया भरेली बैग लेने फरार थई गया छे। थोड़ा दिवसे युवानो 8 लाख लेने भाग्या। पुलिस घटनास्थले पहुंची तपास हाथ धरी छे। तो बैंक में कैश भरवा जता वक्त बनी आ घटना। बे युवानो बाइक पर पीछो करी अने बाद में हुमलो कर्यो। 8 लाख रूपया लईने फरार थई गया छे। तो युवक ने हाल हॉस्पिटल खाते लई जवामां आव्यो छे। गंभीर रीते घायल थयो तो युवक सारवार अर्थे हॉस्पिटल खाते लई जवामां आव्यो छे। नर्मदा पासे बनी आ घटना। कैशियर पासेथी 8 लाख रूपयानी लूट करवामां आवी। बैंकमां कैश भरवा जती वखते बनी आ घटना। जयेश दोशी अमारी साथे फोनलाइन पर जोड़ाई गया छे। जयेश, कोण हता लूटारू अने हाल जे व्यक्ति छे जे घायल थयो छे तेनी परिस्थिति शुं छे? ચોક્કસ કહી શકાય કે નર્મદા જિલ્લામાં દોઢ દિવસ એક લૂંટની ઘટના બની છે। નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ગામ પાસે જે ચિદ્દા ગામ છે, ચિદ્દા ગામ એકદમ અંતરિયાળ છે, ત્યાં એક એસઆર પેટ્રોલ પંપ છે। એસઆર પેટ્રોલ પંપનો જે કેશિયર છે તે દરરોજ સવારે 9:30 થી 10 ના ગાળામાં બેંક ઓફ બરોડામાં રૂપિયા ભરવા માટે ડેડિયાપાડા પાસે આવતો હોય છે। તો આજે પણ તે 8 લાખ રૂપિયા જેવી માતબર રકમ લઈને મોટરસાયકલ પર આવતો હતો। તે વખતે ત્યાં રેલ ભાડાના નામનું જે અંતરિયાળ એક ગામડું આવે છે ત્યાં ચોકડી આવે છે। એ ચોકડી પાસેથી કોઈ ઈસમ આવ્યો હતો, ધારદાર સાધન લઈને, અને તેને સીધું જ આ કેશિયર જે છે કેશિયરના માથામાં માર્યો હતો, અને કેશિયરને લગભગ 24 જેટલા માથામાં ટાંકા પણ આવ્યા છે। માથામાં જ ઘા થતા તે તરત જ નીચે પડી ગયો હતો, અને મદદની પોકાર કરતા પહેલા જ જે લૂંટારૂઓ હતા તે 8 લાખ રૂપિયા જેવી માતબર રકમ લઈને ભાગી ગયા હતા। જો કે આજુબાજુવાળા ત્યાં આવી ગયા હતા અને પછી તરત પોલીસને જાણ કરતા હાલ તો પોલીસ તપાસ કરી રહી છે કે આ કોણ હતો, જો કે હજુ સુધી એનું કોઈ પગેરું મળ્યું નથી। જી બિલકુલ, આભાર જયેશ સમગ્ર વિગત બદલ। તો નર્મદામાં કેશિયરને માર મારી રૂપિયા ભરેલી બેગ લઈને ફરાર લૂંટારૂઓ।